કોંગ્રેસ પાર્ટી પાર્ટીની આખી મૂળભૂત વિચારા કે ભાગલા પાડો ને રાજકારો ગમે તેમ કરીને લોકોને આમને સામને કરી રાખો જેથી કરીને પોતાનું બધું ગાડું ચાલે વર મરો કન્યા મરો પણ ઘોર મારા તરફાણું ભરો આ કોંગ્રેસની આ કોંગ્રેસની ચાલાકી હતી અને એના કારણે એક જમાનો હતો જ્યારે ગુજરાત અલગ નહોતું થયું મરાઠા અને ગુજરાતીઓને લડાવાનું કામ કોંગ્રેસ કરતી હતી ગુજરાત બન્યું તો કાઠિયાવાડ અને ગુજરાત એને લડાવાનું કામ કચ્છ અને ગુજરાતને લડાવાનું કામ ફલાણી જાતિ ઢીકણી જાતિ જોડે લડે પેલી જાતિ પેલી જાતિ જોડે લડે આ સંપ્રદાય પેલા સંપ્રદાય જોડે લડે પેલો સંપ્રદાય આ સંપ્રદાય જોડે લડે આજ આજ પાપ કર્યા અને એનું નુકસાન ગુજરાતને ભારો ભાર ઉઠાવવું પડ્યું પરંતુ ગુજરાતના લોકો જાગૃત હતા સમજદાર હતા એ આ ખેલ સમજી ગયા અને ગુજરાતે એકતાનો રસ્તો ઉપાડ્યો આ એકતાના રસ્તાના પરિણામે એક જમાનામાં જયારે બોમ્બ ધમાકા થતા હતા બજારમાં બોમ્બ ધમાકા થાય મંદિરોમાં બોમ્બ ધમાકા થાય ચારે તરફ અસુરક્ષાનું વાતાવરણ આ દશામાંથી ગુજરાતને બહાર લાવવામાં દેશ ગુજરાતની જનતાએ જયારે એકતાની તાકાત પકડી અને એના કારણે આજે ગુજરાત વીસ વર્ષના ભાઈઓ નિરંતર વિકાસ કરી રહ્યું છે નિરંતર વિકાસ કરી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી એના આવ્યા પછી સ્થિતિઓ બદલાણી અને ભાજપે જ્યારે સ્થાન લીધું લોકોનો ભાજપ માટે ભરોસો વધતો જ ગયો વધતો જ ગયો અને ભાજપનો લોકોમાં ભરોસો વધતો ગયો સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આ મંત્ર એક નવી તાકાત આપી આ ગુજરાત સુરક્ષિત બને આ ગુજરાત વાળું હોય આ ગુજરાત સમરસતાવાળું હોય આ ગુજરાતની અંદર ગામડું હોય કે શહેર એકતાનું વાતાવરણ હોય એ આજે ગુજરાતનો સ્વભાવ બની ગયો છે અને ગુજરાત જ્યારે એકજૂટ થયું તો વિભાજનકારી શક્તિઓને ગુજરાતમાં પગપેસવારો કરવાની તાકાત ન મળી અને એના કારણે કોંગ્રેસની વિદાય થઈ અને કોંગ્રેસે પણ ગુજરાતની જનતાનો ભરોસો લેવો છે ને તો આ ભાગલા પાડોને રાજકારોની વાત છોડવી પડશે આ જાતિવાદના રંગ છોડવા પડશે કોમવાદના રંગ છોડવા પડશે વોટ બેંકની રાજનીતિ છોડવી પડશે હવે આ ગુજરાત કે આ દેશ દેશને તોડવા વાળી તાકાતોને મદદ કરનારાઓને ક્યારેય મદદ કરવા તૈયાર નથી